નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટંડેલ સોનલ અશ્વમિક વિદ્યાલય કિલ્લા પારડી તો મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન અને પ્રકરણ સાત આબોહવા હવામાન અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન તો એમાં આપણે હવામાન કોને કહે આબોહવા કોને કહે હવે આપણે આબોહવાની સાથે એટલે કે વાતાવરણ અને અનુકૂલન વાતાવરણ અને અનુકૂલન વિશે શીખીશું આપણે હવામાન વિશે શીખ્યા કે હવામાન કોને કહે તો કોઈ પણ સ્થળનું તાપમાન ભેજનું પ્રમાણ વરસાદ વગેરેના સંદર્ભમાં વાતાવરણની દરરોજની પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે ત્યારબાદ આબોહવા કોને કહે તો આબોહવા એટલે લગભગ પચીસ વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે હવે આપણે આગળનો ટોપિક ત્રીજો ટોપિક વાતાવરણ અને અનુકૂલન વાતાવરણ અને અનુકૂલન તો બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે મિત્રો આપણે જોઈએ તો મનુષ્યથી લઈને બધા જ સજીવો તો એ સજીવો પર આબોહવાની અસર થતી હોય છે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે તો મિત્રો અનુકૂલન એટલે શું કે જે પરિસ્થિતિમાં રહેતા હોય જીવિત રહેતા હોય છે આપણે સામાન્ય રીતે જે રીતે રહીએ છીએ તો આપણે અનુકૂલન સાધીએ એવું કહી શકીએ તો પ્રાણીઓ એટલે કે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે એટલે કે આપણે કહી શકીએ છીએ કે જે પ્રાણીઓ ખૂબ જ ઠંડી કે ગરમ આબોહવામાં રહેતા હોય તો તેઓ ઠંડી કે ગરમીથી બચવા માટે તેઓના શરીરમાં ખાસ વિશેષતા ખાસ વિશેષતા ધરાવતા હોય છે ધોરણ છના વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણ નવની અનુકલનની વ્યાખ્યા યાદ કરીએ તો પ્રાણીઓની ખાસ વિશેષતાઓ અને તેઓ તેમને બધી જ પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે કે પ્રાણીઓની ખાસ વિશેષતાઓ જે હોય છે એના ખાસ વિશિષ્ટ અંગો વિશેષતાઓ તેમની તેઓ અને બધી જ પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિરમે છે તો આપણે જોઈએ એના વિશે કે પ્રકરણ નવમાં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની આબોહવાની અસર વિશે ભણશો આપણે નેક્સ્ટ ચેપ્ટર

અનુકૂલન વિશે વાંચ્યું આપણે મિત્રો ધોરણ છમાં ભણી જ ગયા છે ઉદાહરણ તરીકે જોઈએ આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણ પ્રતિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની ચર્ચા કરીશું તો ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે એ નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા છે તો જોઈએ કેનેડા ગ્રીનલેન્ડ આઇસલેન્ડ નોર્વે સ્વીડન ફિનલેન્ડ યુએસએ નું યુએસએ નું આલાસ્કા અને રશિયાનું સાઇબેરિયા એ બધા જ જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે આપણને અહીં ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો આપવામાં આવ્યા છે ભારત મલેશિયા ઇન્ડોનેશિયા બ્રાઝિલ રિપ્લિક ઓફ કોંગો કેન્યા યુગાન્ડા અને નાઇઝેરિયા વગેરે ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે તો મિત્રો હવે આપણે કે ધ્રુવ પ્રદેશો વિશે જોઈશું અને વિષુવૃત્તિય વર્ષાવન વિશેની માહિતી મેળવીશું તો આપણે જોઈએ પ્રવૃત્તિ સાત પોઈન્ટ બે આપણે વાતાવરણ અને અનુકૂલન વિશે જાણીએ કે પ્રાણીઓ રહેવા માટે અનુકૂલન વાતાવરણ સાથે સાથે છે તો એમાં આપણે પ્રવૃત્તિ જોઈએ દુનિયાનો નકશો મેળવીને તેમાં ધ્રુવ પ્રદેશોને વાદળી રંગ વડે તથા ઉષ્ણકટિબંધના પ્રદેશને લાલ રંગ વડે દર્શાવો આપણે ઉષ્ણકટિબંધના પ્રદેશને જોવાનો છે અને ધ્રુવ પ્રદેશો બેની ચર્ચા કરવાની છે આપણે જોઈએ કે ધ્રુવ પ્રદેશો તો ધ્રુવ પ્રદેશ ચરમ આબોહવા ધરાવતો છે આપણે કરીશું કે ધ્રુવ પ્રદેશ એ કેવું છે તો ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે આ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે તો બરફ આચ્છાદિત એટલે ચરમ આબોહવા એટલે કે ઠંડી આબોહવા ધરાવતો હોય છે આ પ્રદેશ ધ્રુવ પ્રદેશો કેવા હોય મિત્રો કે ધ્રુવ પ્રદેશો બરફ એટલે બરફ જ્યાં આપણે ધ્રુવ પ્રદેશોમાં જોઈએ તો ખૂબ જ બરફ આપણને જોવા મળે છે અને ત્યાં વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે આપણે જોઈ શકીએ છીએ બરફ વધારે હોવાથી ઠંડી પણ વધારે પડતી હશે તો વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે ધ્રુવ પ્રદેશમાં છ મહિના સુધી સૂરજ આથમતો નથી મિત્રો ધ્રુવ પ્રદેશમાં શું થાય છે મહિના સુધી સૂરજ આથમતો નથી નથી અને બીજા મહિના મહિના સુધી સૂરજ આઠમે પણ નહીં અને છ મહિના સૂરજ ઉગે પણ નહીં એટલે છ મહિના દિવસ હોય છે અને છ મહિના રાત એ રીતે જોવા મળે છે શિયાળાની ઋતુમાં તાપમાન માઇનસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું હોઈ શકે છે તો ધ્રુવ પ્રદેશમાં શિયાળા દરમિયાનનું તાપમાન કેટલું મિત્રો ધ્રુવ પ્રદેશમાં શિયાળા દરમિયાનનું તાપમાન માઇનસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું હોઈ શકે છે ત્યાં રહેતા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે તો મિત્રો આપણને વિચાર આવે છે કે આટલું નીચું તાપમાન માઇનસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તો ખૂબ જ ઠંડુ છે તો ત્યાંના પ્રાણીઓ કઈ રીતે રહેતા હશે તો ત્યાંના જે પ્રાણીઓ છે એ જે પરિસ્થિતિ સાથે અનુકૂલન અનુકૂલન એટલે કે એ પરિસ્થિતિ સાથે રહેતા શીખી ગયા છે ધ્રુવ્ય રીચ તથા પેગ્વિનના ઉદાહરણ વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શક્યા છે તે જોઈએ તો આપણે ધ્રુવ પ્રદેશોમાં ઉદાહરણ તરીકે લઈશું ધ્રુવ્ય રીછ અને પેગ્વિનના ઉદાહરણ વડે આપણે જોઈશું તો ધ્રુવ્ય રીછની સૌપ્રથમ આપણે વાતો કરીએ તો ધ્રુવ્ય રીછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે ધ્રુવ્ય રીછના શરીર પર શું હોય છે સફેદ વાળ હોય છે આપણે ધ્રુવ્ય રીછની વાત કરી રહ્યા છીએ તો ધ્રુવ્ય રીછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી હવે બરફ પણ સફેદ રંગનો છે અને રીછ પણ સફેદવાળ ધરાવે છે માટે એ જ્યારે બરફવાળી ભૂમિમાં હોય છે ત્યારે એ સહેલાઈથી આપણને નજરે દેખાતું નથી આ તેને તેના શિકારીઓથી બચાવે છે તો એ સફેદ હોવાથી શિકારીઓ જોઈ શકતા નથી કારણ કે ધ્રુવ્ય રીચ એ પણ સફેદ હોય છે અને બરફ પણ સફેદ હોય તેથી શિકારીઓથી બચાવે છે વળી તેને તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વારની રૂવાતીના બે જાડા સ્થળો આવેલા હોય છે તો આપણે કહી શકીએ છીએ કે ઠંડીથી બચવા માટે વારની રૂવાતીના બે જાડા સ્થળો આવેલા હોય છે વળી શરીરની ચામડીના વળી શરીરની ચામડીના નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે તો આપણે કહી શકીએ છીએ કે ધ્રુવ્ય જે રીચ હોય છે એને શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂવાતીના બે જાડા સ્તરો તો આવેલા હોય જ છે અને સાથે સાથે શરીરમાં ચામડીના નીચેના ભાગમાં ચામડીના નીચેના ભાગમાં શું આવેલું હોય છે આપણે અંડરલાઈન કરશું ચરબીનું સ્તર પણ હોય છે વાસ્તવમાં તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે તો મિત્રો આપણે કહ્યું કે અનુકૂલન સાધવા માટે ખાસ પ્રકારની વિશિષ્ટતા હોય છે તો કઈ રીતે વિશિષ્ટતા થઈ તો નીચેના ભાગમાં ચરબીનું સ્તર તો હોય જ છે અને એની ગતિ ધીમી હોય છે રીછ ઘણું ધીમે ધીમે ચાલે છે અને વારંવાર આરામ કરે છે થોડું ચાલે છે અને આરામ વધુ કરે છે કારણ કે એનું તાપમાન વધી ન જાય કે પોતાનું તાપમાન વધી ન જાય એ માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે આ વિશિષ્ટતાને કારણે ધ્રુવ્ય રીછ એ ધ્રુવ્ય પ્રદેશોમાં રહી શકે છે આગળ જોઈએ તો ગરમીના હૂંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે તો જ્યારે ગરમીના હૂંફાળા દિવસો આવે છે ત્યારે એની શારીરિક પ્રવૃત્તિઓ જે હોય છે રીછની તેને લીધે એને ઠંડીની જરૂરિયાત હોય છે આથી તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે તે સારું તરી શકે છે ધ્રુવ્ય રીછ ઘણું સારું તરી શકે છે તેના પંજા મોટા અને પહોળા હોય છે ધ્રુવયરીછના પંજા કેવા હોય છે મોટા પણ હોય છે અને પહોળા પણ હોય છે તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને છે પંજા હોવા મોટા હોવાને કારણે એને તરવા માટે તો ઉપયોગી બને જ છે અને સાથે સાથે બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી થાય છે પાણીમાં તરતી વખતે તે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે હવે પાણીમાં તરતી વખતે એના નસકોરાને બંધ કરી દે છે શું કરે છે એના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે તેની ઘણેન્દ્રિય એટલે કે સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે એની સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોય છે એના કારણે એ ખોરાક માટે શિકાર કરી શકે છે નીચેની આકૃતિ સાત પોઈન્ટ ત્રણમાં ધ્રુવ્ય રીચના અનુકૂલનનો ચાર્ટ ફોલો ચાર્ટ દર્શાવે છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે મિત્રો આ છે ધ્રુવ્ય રીછ આ શું છે ધ્રુવ્ય તો આપણને એની અનુકૂલનનો અહીં દર્શાવવામાં આવ્યો છે તો 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 આપણે જોઈએ જોઈએ ઘણા બધા છે સૌપ્રથમ તેના સફેદ વાળને લીધે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજર પડતું નથી એની ખાસિયત પહેલી ખાસિયત શું છે કે તેના સફેદ રૂચતાળ એટલે એના સફેદ વાળને કારણે એના શરીર પર જે સફેદ વાળ આવેલા હોય છે એના કારણે બરફની પૃષ્ઠભૂમિમાં આપણને સહેલાઈથી દેખાતું નથી બીજું જોઈએ તો તેની ઘ્રાણેન્દ્રિય ઘણી સતેજ એટલે કે પ્રબળ હોય છે આપણે હાલમાં જ જોયું કે એની ઘ્રણેન્દ્રિય સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોય છે જે તેના શિકારને શોધવામાં અને પકડવામાં મદદરૂપ થાય છે તેની ઘ્રાણેન્દ્રિય એના શિકારને પકડવામાં મદદરૂપ થાય છે તેને લાંબા વળેલા અને તીક્ષ્ણ પંજા હોય છે લાંબા વડેલા અને તીક્ષ્ણ પંજા ધ્રુવ્ય રીષને હોય છે જે તેને બરફ પર ચાલવામાં મદદ કરે છે જે એના પંજા છે બરફ પર ચાલવામાં અને બીજું આપણે કહ્યું કે તરવામાં પણ મદદરૂપ થાય છે તેના શરીરની ચામડી નીચે ચરબીનું સ્તર આવેલું છે આપણે જોયું કે શરીરની ચામડીના બે સ્તર તો હોય જ છે અને સાથે સાથે એના ચામડી નીચે ચરબીનું સ્તર આવેલું છે તેના શરીરની ચરબી તેને ઠંડક સામે અવરોધક સ્તર બનીને હૂંફાળું ગરમ રાખે છે હવે ચરબીનું સ્તર છે તો ત્યાં ખૂબ જ ઠંડી હોવાથી એ ચરબી ઠંડક સામે અવરોધક ઠંડી સામે અવરોધક એટલે કે વિરોધી સ્તર બનીને હુંફાળું ગરમ રાખે છે આગળ જોઈએ તો તેના શરીર પર રૂવાટીના બે જાડા સ્તર આવેલા હોય છે આપણે જોયું જે તેને ઠંડીના વાતાવરણમાં ઉષ્મા અને હૂંફ આપે છે

ધ્રુવ પ્રદેશમાં રહેલું સારી રીતે જાણીતું બીજું પ્રાણી પેગવિન છે શું છે પેગ્વિન આપણે પેગ્વિનને અહીં જોઈ શકીએ છીએ તે પણ સફેદ રંગનું છે અને સફેદ પૃષ્ઠભૂમિમાં ભણી જાય છે આપણે જે રીતે રીછની વાત કરી એ રીતે પેગ્વિન પણ સફેદ રંગનું છે તેના શરીર પર પણ જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે તો ચરબીએ ઠંડીથી તેમને ગરમ હૂંફ આપે છે જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે તમે પેગ્વિનને એકદમ પાસ પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્રો જોયા હશે તો મિત્રો આપણે ઘણા બધા પેગવીનના ચિત્રો જોઈએ છીએ આપણે ટીવીમાં પણ આપણને જોવા મળે છે તો પેગ્વિન એ ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય એવા આપણે જોઈ શકીએ છીએ આપણે હાલમાં પણ જોઈ શકીએ છીએ ઘણા બધા પેગ્વિન દેખાઈ રહ્યા છે આમ કરીને આમ કરીને તેઓ તેમના શરીરને ગરમ હૂંફાળું રાખે છે તેઓ સાથે રહે છે જેના કારણે તેઓનું શરીર ગરીમ ગરમ અને હૂંફાળું રહે છે યાદ કરો કે જ્યારે માણસો વડે ગીચો ગીચ ભરાયેલા હોલમાં હો છો ત્યારે કેવી ગરમી અનુભવો છો જો મિત્રો આપણે વાત કરીએ કે ઘણા બધા માણસો એક હોલમાં ભેગા કરવામાં આવે તો કેટલી ગરમી લાગે છે અને જ્યારે આપણે એ હોલમાં એકલા રહીએ ત્યારે કેટલી ગરમી લાગે છે તો આપણે અનુભવ કરી શકીએ કે જ્યારે ઘણા બધા માણસો હોય છે ત્યારે વધારે ગરમી અનુભવાય છે અને જ્યારે આપણે એ હોલમાં એકલા હોઈએ છીએ ત્યારે આપણને એટલી ગરમી લાગતી નથી માટે પેગવીન ઠંડીથી રક્ષણ પૂરું પાડવા માટે ગરમી રહે એટલા માટે તોળામાં રહે છે એ આપણે કારણ કહી શકીએ છીએ ધ્રુવી રીછની જેમ પેગવીન પણ સારું તરી શકે છે ધ્રુવી રીછ તરી શકે છે અને પેગવીન પણ તરી શકે છે